રાજકોટમાં મચ્છરજન્ય રોગ વધવાના કેસ સામે આવતા મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા લાર્વા સર્ચ એન્ડ ડિસ્ટ્રોય પદ્ધતિથી કામ કરાશે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે શહેરમાં 60થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ ભીડા આપણી સાથે જોડાઈ ગયા છે ગૌતમ જે રીતે કહી શકાય કે રોગચાળો વકરી રહ્યો છે તેને લઈને હવે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે હાલ શું કાર્યવાહી થઈ રહી છે જે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે રાજકોટની અંદર જે રીતના મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધતો જાય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મનપા છે તેમણે પણ હવે કામગીરી છે તે શરૂ કરી છે રાજકોટની અંદર 60થી વધુ માત્ર ડેન્ગ્યુના કેસ છે આ ઉપરાંત મચ્છરજન્યની વાત કરવામાં આવે તાવના કેસ પણ ઘણા બધા છે ચિકનગુનિયાના કેસ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે મનપા દ્વારા એક એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે ખાસ કરીને જે મચ્છરના લાર્વા હોય છે તેની નાબૂદી માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે સર્ચ એન્ડ ડિસ્ટ્રોય એટલે કે જે જે જગ્યાએ લાર્વા મળે છે તેનો નાશ કરવા માટે મનપા દ્વારા એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે ટૂંક સમયની અંદર મનપાની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર વિસ્તાર જે શહેરની અંદર જે જે જગ્યાએ ખાસ કરીને પાણીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેમાં મચ્છરો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે આ તમામ વિસ્તારોની અંદર આ કહી શકાય કે દવા છંટકાવની જે કામગીરી છે તે કરવામાં આવશે અને જે લાર્વા છે તેની નાબૂદી માટે મનપા દ્વારા કહી શકાય કે જે ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવશે જી ગૌતમ અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે જે ચોક્કસ અત્યાર સુધીમાં કહી શકાય કે તાવ ઝાડા ઉલટી સહિતના જે કેસ છે તેમાં લગભગ 70થી વધુ કેસ નોંધાયા છે બીજી તરફ ડેન્ગ્યુના 60થી વધુ કેસ નોંધાયા છે ચિકનગુનિયાના 30થી વધુ કેસ નોંધાયા છે આ તમામ જે આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે ખૂબ જ મોટા પ્રમાણમાં શહેરમાં કહી શકાય કે રોગચાળો છે તે વકરી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા કહી શકાય કે હવે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જ આવતીકાલથી જ મનપા દ્વારા આ જે સર્ચ એન્ડ ડિસ્ટ્રોય જે ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવશે અને તમામ જે જે જગ્યાએ પાણીનો ભરાવ થાય છે અને જ્યાં જ્યાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે તમામ વિસ્તારોની અંદર જે લાર્વા છે તેને નાબૂદ કરવા માટે આ જે ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવશે જી બિલકુલ ગૌતમ સમગ્ર વિગત બદલ આભાર